Good morning, everyone. Today we will discuss second question of unit 3. Our question is explain the process of decision making. આપણે છે ગઈકાલે ડિસિઝન મેકિંગ ચેપ્ટર 3 માં છે એ ફર્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો કે મીનિંગ ઓફ ડિસિઝન મેકિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. આપણે છે ડિસિઝન મેકિંગ ના કેરેક્ટરિસ્ટિક્સ મીનિંગ ઇન્ટ્રોડક્શન એ છે એ પાર્ટ 1 માં ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. આજે આપણે સેકન્ડ પાર્ટમાં છે એ એસ ચેપ્ટરનું છે સેકન્ડ ક્વેશ્ચન કન્ટિન્યુ કરવાનું છે. તો પહેલાં તો આપણે છે એ થોડું રિમાઇન્ડ કરી લઈએ કે ડિસિઝન મેકિંગનો મતલબ મીનિંગ શું થાય છે. તો કે ડિસિઝન મેકિંગ મીન્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લમ સિલેક્શન્સ ઓફ ધ અલ્ટરનેટિવ્સ ફ્રોમ ગિવન વેરિયસ અલ્ટરનેટિવ્સ. ઓકે, ડિસિઝન મેકિંગ દેટ મીન્સ ધ સિલેક્શન્સ ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ ફ્રોમ ગિવન ટુ ઓર મોર પોસિબલ અલ્ટરનેટિવ્સ. કે આપણે બે કે તેથી વધુ ઓપ્શન આપ્યા હોય એમાંથી આપણા માટે જે ઓપ્શન બેસ્ટ હોય, આપણી કંપની માટે જે ઓપ્શન બેસ્ટ હોય તે ઓપ્શન છે સિલેક્ટ કરવો, ધેટ મીન્સ ડિસિઝન મેકિંગ. આજે આપણે છે એ ડિસિઝન મેકિંગની પ્રોસેસ જોવાની છે. તો ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે ડોક્ટર એના 1-7 પોઈન્ટ છે. અને તમારે છે કેરેક્ટરિસ્ટિક્સ લખો, ટેકનિક્સ લખો, તો એમાં છે તમારે પોઈન્ટ છે એમાં સિક્વન્સ મેન્ટેન ન કરવાની. પણ જ્યારે પણ તમે છે પ્રોસેસ લીએ સ્ટેપ પૂછે તો એની છે તમારે સિક્વન્સ છે મેન્ટેન કરવી પડે. ઓકે, એક પછી એક પોઈન્ટ છે જવું પડે. તમે એમાં છે આટાવાળા છે ક્રમ ચેન્જ કરો, સિક્વન્સ ચેન્જ કરો તો એ ન ચાલે. તો જ્યારે પણ તમને છે ક્વેશ્ચનમાં પ્રોસેસ અથવા તો સ્ટેપ પૂછે તો એની તમારે છે સિક્વન્સ મેન્ટેન કરતું રહેવાનું. તો અહીંયા ટોટલ છે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસના છે આપણે ટોટલ 7 સ્ટેપ આપ્યા છે. તો ફર્સ્ટ સ્ટેપ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ટુ ડિફાઇન ધ પ્રોબ્લમ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ શું છે ડિસિઝન મેકિંગની પ્રોસેસનું? તો કે પ્રોબ્લમ શું છે તે ડિફાઇન કરો. ઇશોર પ્રોબ્લમને સમજવું કે પ્રોબ્લમ શું છે. ઇટ શુડ ધ ફર્સ્ટ બી મેડ ક્લિયર વોટ ઇઝ ધ પ્રોબ્લમ ઓફ ધ ડિસિઝન હેવ ટુ ટેક વન એન્ડ વિચ સિચ્યુએશન્સ રોંગ ડિસિઝન્સ આર ઓફન ટેકન ઇફ ધ પ્રોબ્લમ ઇઝ નોટ રાઇટલી અન્ડરસ્ટેન્ડ. ઇટ ઇઝ નોટ પોસિબલ ઓલ ધ સોલ્યુશન્સ ઓફ ધ પ્રોબ્લમ ઇફ ઇટ્સ રૂટ્સ આર નોટ ક્લિયર. ઓકે, એના છે આપણે કીધું છે કે ડિસિઝન મેકિંગ એટલે કે કાંઈ પણ નિર્ણય લેતા પહેલાં છે આપણે ડિસાઇડ કરવાનું કે પ્રોબ્લમ શું છે, આપણે શેના માટે નિર્ણય લઈએ છીએ. આપણે કાલે જ કીધું આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો આપણે કેટલા બધા ડિસિઝન લેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો, તે બિઝનેસ પ્લેસ માટે, એમ્પ્લોઈઝના અરેન્જમેન્ટ માટે, બિઝનેસમાં પ્રોડક્શન પ્રોસેસ માટે, આ બધું છે એમાં ડિસિઝન મેકિંગને લેવાના થતા જ હોય છે. તો ફર્સ્ટ સ્ટેપ શું છે ડિસિઝન મેકિંગ પ્રોસેસનો? એ ડિફાઇન ધ પ્રોબ્લમ કે પ્રોબ્લમ શું છે, આપણે એના રિલેટેડ ડિસિઝન લેવાના છે કે કયા ડિસિઝન છે આપણે લેવાના છે. તો ફર્સ્ટ છે પ્રોબ્લમ ડિસાઇડ કરો. આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ વાય ધ સેલ્સ ઇઝ ડિક્રીઝિંગ. સો દેર આર સો મેની રીઝન્સ ઓફ સેલ્સ ડિક્રીઝિંગ. ધ ફર્સ્ટ રીઝન ઇઝ ફોર ઇન્ક્રીઝ ધ કોમ્પિટિશન, સેકન્ડ ફોર ડિક્રીઝ ધ ક્વોલિટીઝ, થર્ડ રીઝન લઈએ તો કે ચેન્જ ઇન ફેશન ટ્રેન્ડ. તો આ છે એક એક્ઝામ્પલ છે કે સેલ્સ છે આપણી કંપની છે ફોર એક્ઝામ્પલ એનું સેલ્સ છે એ ડિક્રીઝ થતું રહે છે દર વર્ષે. હવે આપણે એના રીઝન ગોતવા છે કે સેલ્સ ડિક્રીઝ શા માટે થાય છે. એના કેટલા રીઝન હોઈ શકે? તો માર્કેટમાં કોમ્પિટિશન છે સતત વધતું હોય, અથવા તો આપણી ક્વોલિટી છે થોડીક સારી ન હોય બીજા કોમ્પિટિટર્સની સરખામણીએ. થર્ડ આપણે જોઈએ કે માર્કેટમાં ટ્રેન્ડ બદલાય, ફેશન બદલાય તો પણ સેલ્સ ડિક્રીઝ થતું હોય. મેઇન પ્રોબ્લેમ શું છે? તો કે ડિક્રીઝ ઇન સેલ્સ. ડિક્રીઝ ઇન સેલ્સ આપણે ખબર પડી કે મેઇન પ્રોબ્લેમ છે. પછી જ આપણે એના સોલ્યુશન હોય ને શા માટે ડિક્રીઝ થાય છે? કોમ્પિટિશન વધે છે એટલે કે આપણી ક્વોલિટી છે એ નબળી પડે છે એટલે, અથવા તો માર્કેટમાં ચેન્જ થાય છે ફેશન અથવા ટ્રેન્ડ એટલે. એ બધી પછીની વાત આવી. પહેલાં શું છે? પ્રોબ્લેમ ડિફાઇન કરો કે પ્રોબ્લેમ શું છે, તો કે ડિક્રીઝ ઇન સેલ્સ. પછી જેના છે આપણે સોલ્યુશન માટે બધા સ્ટેપ કરી શકીએ. તો ફર્સ્ટ સ્ટેપ છે ડિસિઝન મેકિંગ પ્રોસેસનું એ છે કે મારો પ્રોબ્લેમ શું છે એને પહેલાં ડિફાઇન કરો. પ્રોબ્લેમની ખબર પડશે તમને તો જ એના પછી છે બીજા બધા સ્ટેપ થશે. ખબર જ નથી કે પ્રોબ્લેમ શું છે, કઈ પ્રોબ્લેમ વિશે ડિસિઝન લેવાના છે, તો આપણે ડિસિઝન કઈ રીતે લઈ શકીએ, ક્લિયર કરી શકીએ. એટલે ફર્સ્ટ સ્ટેપ છે ડિફાઇન ધ પ્રોબ્લેમ. એન્ડ સેકન્ડ સ્ટેપ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ કલેક્ટિંગ
કયા સોલ્યુશન લેવાના છે. હવે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું, તો કે જે પ્રોબ્લેમ હોય એને રિલેટેડ ઇન્ફોર્મેશન એકઠી કરવાની, કે આપણે જે કાંઈ પણ પ્રોબ્લેમ છે કંપનીમાં આપણી એ ડિફાઇન થઈ ગયો ફર્સ્ટ પોઈન્ટમાં, ત્યારે સેકન્ડ પોઈન્ટમાં આપણે છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ મેળવવાનું. આપણે પહેલાંનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખી કે ડિક્રીઝ ઇન સેલ્સ એ આપણો પ્રોબ્લેમ હતો. તો હવે સેકન્ડ પોઈન્ટમાં શું કરવાનું કે ડિક્રીઝ ઇન સેલ્સ શું કામ થાય છે એના છે કે એને રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવાનું. એક સેકન્ડ સ્ટેપમાં આપણે ફર્સ્ટ સ્ટેપમાં છે આપણે પ્રોબ્લેમ ડિફાઇન કરી લીધો કે આપણે શું પ્રોબ્લેમ છે કંપનીમાં, ત્યારે સેકન્ડ પોઈન્ટમાં જે પ્રોબ્લેમ હોય એને રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવાનું. હવે એ ઇન્ફોર્મેશન છે તમે ગમે ત્યાંથી મેળવી શકો, હવે હોય કે ઇન્ટરનલ સોર્સિસ ઓફ એક્સટર્નલ સોર્સિસ, કે ઇન્ટરનલ સોર્સિસ એટલે કે જે કંપનીની અંદરથી આપણે ઇન્ફોર્મેશન મળે સોર્સિસથી, અને ઇન્ટરનલ સોર્સિસ કહેવાય, અને કંપનીની બહારથી જે ઇન્ફોર્મેશન મળવાની હોય તેને એક્સટર્નલ સોર્સિસ કહેવાય. કે તમે છે કે બસ તમારો પ્રોબ્લેમ છે રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવો, પછી તે કંપનીની અંદરથી જ મેળવો કે કંપનીની બહારથી મેળવો, એટલે કાંઈ એવા ગણે બસ તમારે જે પ્રોબ્લેમ છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ એડિટ કરવાની છે. છે ડિક્રીઝ શા માટે થાય છે, તો કે માર્કેટમાં કોમ્પિટિશન વધે છે, તો
તો એ સ્ટ્રેટેજી બનાવી કે માર્કેટિંગ કોમ્પિટિશનમાં ટકવા માટે છે એ આપણે કયા કયા ઓપ્શન આપણી પાસે છે કે આપણે કઈ કઈ રીતે છે એ માર્કેટમાં છે આપણે ટકી શકીએ. તો છે આપણે ફોર્થ પોઈન્ટમાં એ જ કરવાનું આવે કે ફોર્મ્યુલેશન ઓફ વેરિયસ અલ્ટરનેટિવ્સ કે આપણે જે ડિસાઈડ કરી દીધું કે આપણું સેલ્સ છે શું કામ ડિક્રીઝ થાય છે તો કે માર્કેટમાં કોમ્પિટિશન છે એ એકદમ ઇન્ક્રીઝ થાય છે. તો હવે ના જુદા જુદા છે એ ઓપ્શન્સ તૈયાર કરવાના કે આપણે છે એ માર્કેટમાં છે અત્યારે કઈ રીતે ટકી શકીએ એ જુદી જુદી સ્ટ્રેટેજી છે એ અમલમાં મૂકવી. હવે સ્ટ્રેટેજી છે એ સિલેક્ટ કરતી વખતે આપણે છે આપણું ફાઇનાન્શિયલ બજેટ છે ટાઈમ લિમિટ છે જે સ્ટ્રેટેજી પાછળ જે કંઈ પોસ્ટ આપણે કરવાના છે એ બધું ધ્યાનમાં રાખવાનું. બહુ એવી એવી સ્ટ્રેટેજી પણ નહીં ચૂઝ કરવાની કે જેનાથી આપણી પોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. આપણે આપણા બજેટમાં રેન્જ કંઈ પણ છે અલ્ટરનેટ છે એ બનાવવાના કે અલ્ટરનેટ છે ફોર્મ્યુલેટ છે આપણા બજેટને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવાના. જે આપણા બજેટ બહારની સ્ટ્રેટેજી હોય એવી સ્ટ્રેટેજી નહીં બનાવવાની. ધેન ધ ફિફ્થ પોઈન્ટ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ક્રિટિકલ ઇવોલ્યુએશન્સ ઓફ અલ્ટરનેટિવ્સ. ઓકે, જે કંઈ પણ વિકલ્પો આપણે તૈયાર કર્યા છે એનું ક્રિટિકલ ઇવોલ્યુએશન. ફોર ધ પર્પઝ ઓફ સોલ્યુશન્સ to select the best alternatives, critical evaluations of the information is required. For the purpose of critical evaluations, establishment of the different methods like calculation, models, linear programming, statistical analysis, etc. are should be adopted. Okay. Critical analysis of alternative. When critical અંદર જઈને એવું છે એ જાણવું કે આપણી માટે બેસ્ટ છે કે નહીં. હવે ક્રિટિકલ ઇવોલ્યુએશન એટલે શું કે તમે કેરેક્ટરિસ્ટિક્સમાં એ કહ્યું કે તમે ટાઈમ પણ છે એ અલ્ટરનેટિવ ચૂઝ કરો તે પહેલાં એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવામાં આવે કે જોવામાં આવે કે કોઈ મોડલ્સ હોય લાઇનર પ્રોગ્રામિંગ આ બધા છે એ ચાર્ટ દ્વારા હોય છે. તમને કીધું કે ચાર્ટ દ્વારા છે ડિસાઇડ કરવાનું આપણે જે કંઈ પણ અલ્ટરનેટ ચૂઝ કરી છીએ એનાથી આપણે બેનિફિટ થશે કે નહીં ફ્યુચરમાં. એટલે સ્ટેટિસ્ટિકલ ક્રિટિકલ એનાલિસિસમાં એ જ આવે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ લાઇનર પ્રોગ્રામિંગ જુદા જુદા મોડેલ્સ એ બધું છે એ યુઝ કરી અને જોવાનું કે આપણે જે કંઈ પણ અલ્ટરનેટ સિલેક્ટ કરવાના છીએ એ આપણી માટે છે કે બેનિફિશિયલ રહેશે કે નહીં આગળ જતા. તો ક્રિટિકલ એનાલિસિસમાં એ જ આવે કે જુદા જુદા સ્ટેટિસ્ટિકલ એનાલિસિસનો યુઝ કરી અને આપણો જે કંઈ પણ ઓલ્ટરનેટિવ છે એ જોવાનું સ્ટેટિસ્ટિકલ રીતે કે આપણે છે એનાથી આગળ જતા બેનિફિટ થશે કે નહીં. Then next point is selecting of the best alternatives. જુદા જુદા વિકલ્પોમાંથી જે બેસ્ટ વિકલ્પ હોય એ ચૂઝ કરવું. That means selecting of best alternatives. To solve the problems, many alternatives have been formulated, analyzed critically, and out of them, the best alternatives should be selected. To select the best alternative means to come up with the best possible solution. Okay, હવે પોઈન્ટ નંબર 6 માં શું કરવામાં આવે છે તો કે આપણે છે જુદા જુદા કેટલા બધા અલ્ટરનેટિવ્સ જોયા. અલ્ટરનેટિવ્સ શું છે, ક્રિટિકલ એવોલ્યુએશન કર્યું, સ્ટેટિસ્ટિકલ રીતે એનાલિસિસ કર્યું. હવે શું છે તો કે સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ કે આપણે છે આ 5 સ્ટેપ છે એ કમ્પ્લીટ કર્યા પછી છે એ છઠ્ઠો સ્ટેપ શું છે તો કે સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ. આપણી પાસે જેટલા ઓપ્શન્સ છે એનું ક્રિટિકલ એનાલિસિસ કર્યા પછી જે ઓપ્શન્સ છે એ આપણા માટે બેસ્ટ હોય સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ રીતે લાગે એના આ ઓપ્શનથી આપણે ફ્યુચરમાં કંઈ પણ પ્રકારના બેનિફિટ થશે તો એવો ઓપ્શન્સ છે એ સિલેક્ટ કરવો. ધેટ મીન્સ સિલેક્શન્સ ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ. ઓકે, જે કંઈ પણ ઓપ્શન છે એ ક્રિટિકલ એનાલિસિસ દ્વારા આપણે એવું જાણવા મળે કે આ ઓપ્શનથી આપણે ફ્યુચરમાં બેનિફિટ થશે અને ઓપ્શન છે એ આપણા બજેટમાં પણ હોય ઓપ્શન છે એ સિલેક્ટ કરવું. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન. ઓકે, આપણે જે કંઈ પણ નિર્ણય લીધા છે એને ઇમ્પ્લિમેન્ટેશન ધેટ મીન્સ અમલમાં મૂકવા. જે કંઈ પણ ડિસિઝન આપણે લીધા છે એને અમલમાં મૂકવા, ઇમ્પ્લિમેન્ટ કરવા. આફ્ટર સિલેક્ટિંગ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ્સ ધે હેવ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ પ્રોપરલી. ધ પર્સન હુ હેઝ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ડિસિઝન્સ વિલ હેવ ટુ એક્સપ્લેન અબાઉટ ધ કન્ડિશન્સ એન્ડ સિચ્યુએશન્સ ઇન વિચ ધ અધર પર્સન્સ હેડ ટેકન ધીસ ડિસિઝન. ઓકે, લાસ્ટ સ્ટેપ શું છે તો કે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ડિસિઝન. આપણે ઉપલા જ કરે છે
ડિગ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, અમલમાં મૂકવું. કે આપણે જે કંઈ પણ છે ઓલ્ટરનેટિવ ચૂઝ કર્યો હોય એને છે એ અમલમાં મૂકવો, અને કંપનીના બીજા બધા જે કંપનીમાં એમ્પ્લોઈઝ વર્કર્સ વર્ક કરતા હોય એને ઇન્સ્યોર કહેવા જાવ કે આપણે આ પ્રમાણના ડિસિઝન લીધા છે, આ પ્રમાણના ચેન્જીસ કરવાના છે અને આ પ્રમાણે છે હવે તમારે વર્ક કરવાનું છે. કે આપણે જે કંઈ પણ ડિસિઝન લીધો છે એ છે એ રિયલમાં કંપનીમાં ઇમ્પ્લિમેન્ટેશન્સમાં મૂકવો. એવું નથી કે એકવાર આપણે કંઈ પણ ડિસિઝન લઈ લીધા પછી છે બસ એ ડિસિઝન છે વર્ષ દિવસ સુધી એ જ અલ્ટરનેટથી વર્ક કરતું રહ્યું. આપણે વચમાં કંઈક થોડા ઘણા ચેન્જીસ લાગે તો આપણે છે એમાં થોડા ઘણા ચેન્જીસ પણ કરી શકીએ છીએ. એવું નથી કે એકવાર ડિસિઝન આપણે અલ્ટરનેટ ચૂઝ કરી લીધો પછી એ જ છે આપણે કન્ટિન્યુ કરવાનો છે. આપણે એમાં આગળ જતાં કંઈ પણ છે એવું લાગે એના આમાં થોડા ઘણા ચેન્જીસની જરૂર પડે છે તો આપણે છે અલ્ટરનેટમાં ચેન્જીસ કરી શકીએ છીએ. એવું નથી એ જ આપણે કન્ટિન્યુ એમનું કરવું. પણ ટોટલ છે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસના સાત કોઈ ફર્સ્ટ સ્ટેપ હતું. તો ટુ ડિફાઇન ધ પ્રોબ્લેમ, સેકન્ડ સ્ટેપ આપણે જોયું કલેક્ટિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન, થર્ડ સ્ટેપ આપણે જોયું ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ઇન્ફોર્મેશન, ફોર્થ ફોર્મ્યુલેશન ઓફ વેરિયસ અલ્ટરનેટિવ્સ, ફિફ્થ ક્રિટિકલ ઇવોલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ્સ, સિક્સ નંબર પોઈન્ટ સિલેક્શન ઓફ બેસ્ટ અલ્ટરનેટિવ્સ એન્ડ લાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ડિસિઝન. આ છે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસના ટોટલ સેવન પોઈન્ટ. હવે નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં